Welcome to the 8th session of chapter number 1 relational and function. Last session ની અંદર આપણે સ્વાધ્યાયના સ્વાધ્યાય 1.2 માં 10 નંબર સુધીના ક્વેશ્ચન ની ચર્ચા કરેલી. સો આજે આગળ કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 ની અંદર MCQ છે. એમાં ફર્સ્ટ MCQ જે છે એ છે fx equals x raised to 4 અને ફંક્શન જે છે તે r થી r પર ડિફાઇન થાય છે. હવે તમારે એ ચેક કરવું છે કે એક અને વ્યાપમાંથી શું હશે. હવે આમાં કોઈ પણ પ્રકારની મેથડ વગર ડાયરેક્ટ જ આપણને ખબર પડી જાય કે x raised to 4 જે છે એનો ગ્રાફ કંઈક આવો જશે કમ્પલસરી, રાઈટ? તો કોઈ પણ એક પેરેલલ લાઈન બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થશે કરશે, એનો મીનિંગ કે વિધેય એક એક નથી અને વિસ્તાર તમે વિચારો તો વિસ્તાર બરાબર r પ્લસ યુનિયન 0 જશે, વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ r. માટે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સહપ્રદેશ, માટે વ્યાપ્ત પણ નથી, રાઈટ? બહુ ક્લિયર વેમાં થઈ જાય. હવે આમાં કોઈ લાંબી મેથડ કરવાની જરૂર નથી, સ્ટીલ તમારે કરવું હોય તો તમે કરી શકો. અચ્છા, આની અંદર એક્ઝામ્પલ લેવા હોય તો બી લઈ શકાય કે ભાઈ x1 ઇક્વલ્સ ટુ 2 મૂકો, f(2) નો જવાબ 16 અને x2 ઇક્વલ્સ -2 મૂકો, f(-2) નો બી જવાબ 16 થશે. માટે એવું કહી શકાય કે x1 not x2 implies fx1 equals fx2. એટલે પણ કહી શકીએ આપણે કે વિધેય કે નથી, રાઈટ? સો MCQ છે એટલે ડાયરેક્ટ તમે વસ્તુને વિચારી શકો, એમાં કંઈ ખોટું નથી. ઓકે, ચાલો ધેન નંબર 12 માં. 12th નંબર ની અંદર વિધેય આપ્યું છે r થી r અને fx બરાબર છે 3x. સો હવે તમે જો આના ગ્રાફની ચર્ચા કરો fx બરાબર 3x ના, આના ગ્રાફની જો તમે ધારો કે ચર્ચા કરવા જાઓ તો આ એક સીધી રેખા છે, એટલે આને બેઝિકલી y equals 3x રેખા કહેવાય. હવે જો હું આનો ગ્રાફ વિચારું તો એક કોન્સ્ટન્ટ 0 માંથી પસાર થઈને એક વધતું વિધેય હશે, રાઈટ? તો ક્લિયર અહીંયા કહી શકાય કે કોઈ પણ સંકુચિત રેખા તમે x ને પેરેલલ વિચારો તો એ હંમેશા વિધેય ને એક જ અક્ષ પર એક જ બિંદુ આગળ છેદશે. બીજું તમે એનું વિકલન પણ કરો તો આપણે હંમેશા ધન આવે એટલે વધતું વિધેય છે, તો આપણે એવું કહી શકીએ કે અહીં fx વધતું વિધેય હોય ઇમ્પ્લાઇઝ એક એક થાય, રાઈટ? તો બીજી વાત કે કોઈ પણ જગ્યાએ કસે પણ વિધેયનો જવાબ વિધેયના ગ્રાફમાં કસે બ્રેક નથી આવતું, રાઈટ? તો એનો મીનિંગ કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ કિંમતો મળશે. એટલે કહી શકાય કે વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર r, માટે વિધેય વ્યાપ્ત થાય. ઓકે, હવે આને જ તમે થિયોરિટિકલ પણ પ્રૂફ કરી શકો કે fx1 equals fx2 લઈ લો તો તમને આન્સર 3x1 equals x2 મળી જશે, રાઈટ? અને વ્યાપ માટે વિધેયને ઇક્વલ્સ ટુ y સાથે કમ્પેર કરો, એના પરથી x ને તમે કરતા બનાવો, ફરીથી કિંમત મૂકો એટલે y મળી જશે, રાઈટ? એટલે પહેલામાં એક એક પણ નથી અને વ્યાપ પણ નથી, ડી જવાબ, અને બીજામાં એક એક અને વ્યાપ્ત છે. યાદ હોય તો એક નિયમ એવો લખાવેલો કે સુરેખ સમીકરણ હંમેશા r થી r પર એક એક અને વ્યાપ્ત થશે. તો આજે y બરાબર 3x ઇટ્સ અ કાઇન્ડ ઓફ લિનિયર ફંક્શન, એ સુરેખ વિધેય છે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો. નેક્સ્ટ, હવે જે આપણે ચર્ચા કરવી છે તે નવો થિયોરેટિકલ પોઈન્ટની આપણે ચર્ચા કરવી છે. સો બહુ જ અગત્યનો મુદ્દો, સંયોજિત વિધેય, જેને કહેવાય કમ્પોઝાઇટ ફંક્શન. અથવા પણ કહી શકાય કે વિધેયોનું સંયોજન. ઓકે, સમજીએ સ્ટેટમેન્ટ શું હશે તે.
के विधेय f from a to b fx तथा g from c to d gx माटे हेलो जो रेंज ऑफ g is a subset of domain of f range of g is a subset of domain of f अच्छा એટલે આપણે વિચારીએ કે range of g એટલે g ની range શું છે તો d કહેવાય is a subset of domain of f એટલે કે a જો range of g subset d of domain of f થાય તો અને તો જ f અને g નું સંયોજન f અને g નું સંયોજન f o g અસ્તિત્વ ધરાવે તથા f o g from c to b થાય તો એ જ રીતે બીજું તમે સમજી શકશો કે જો range of f subset domain of g એટલે range of f એટલે b subset domain of g એટલે c થાય તો અને તો જ g અને f નું સંયોજન એટલે કે g o f અસ્તિત્વ ધરાવે તથા g o f from a થી d થાય હવે જે શરત લખી છે એનું આપણે રીઝન સમજીએ શું કહેવા માંગે છે કે ધારો કે તમારી પાસે કોઈક એક ઇનપુટ તરીકે તમે x લીધો બરાબર આ x ને તમે વિધેયમાં મૂક્યો ધારો કે મને fog ની ચર્ચા કરવી છે રાઈટ તો આ x ની કિંમત તમે વિધેયમાં મૂકી સેમાં g માં એટલે મને મળશે g ઓફ x અને હવે આ જે g ઓફ x છે એ તમે ઇનપુટ તરીકે વિધેય f માં મૂકશો જો સમજજો પ્રાઇમરી ઇનપુટ જે હશે એટલે કે જ્યારે હું fog ની વાત કરું છું તો મારી x ની કિંમત સેમાંથી બિલોંગ કરશે c માંથી બિલોંગ કરશે એ x ની જે કિંમત તમે g માં મૂકશો રાઈટ એટલે આના ઉપર લખી શકાય કે f o g ઓફ x f o g ઓફ x બરાબર f ઓફ gx અને અહીંયા લખી શકાય g o f ઓફ x બરાબર g ઓફ f x એટલે જો આપણે સૌથી પહેલા f o gx ની વાત કરવા જઈએ તો આ જે x છે એ સૌપ્રથમ સેમાંથી હશે તો એ g ના પ્રદેશમાંથી હશે g ના પ્રદેશમાંથી તમે એ ઇનપુટને વિધેયમાં મૂકો એટલે તમને જે જવાબ મળે તે g ઓફ x થાય હવે આ જે g ઓફ x છે આ જે g ઓફ x છે એ f માટે પ્રદેશ તરીકે બિહેવ કરશે બરાબર એટલે તમે x ની કોઈ કિંમત g ના પ્રદેશમાંથી લીધી એ કિંમતને તમે વિધેયમાં મૂકો તો તમને જે જવાબ મળશે એ જવાબ g નો વિસ્તાર હશે અને એ જ જવાબ f નો પ્રદેશ બનશે હવે જો g નો વિસ્તાર એ f નો પ્રદેશ કે એના જેટલો ની હોય રાઈટ તો તમે એ કિંમત વિધેય f માં મૂકી શકવાના નથી એટલે માટે આપણી પહેલી બેઝિક શરત છે કે જો g f o g શક્ય થતું હોય તો g નો જે વિસ્તાર આવશે એ f ના પ્રદેશનો ઉપગણ અથવા એના જેટલો પણ કહી શકાય ઓકે એનું રીઝન મેં તમને કીધું ફરીથી કે જો તમે કોઈ એક g ના પ્રદેશમાંથી કિંમત લીધી x એ કિંમતને તમે g માં મૂકો એના પરથી તમને gx મળશે આ જે gx છે તે વિધેય g નો વિસ્તાર થયો અને એ જ f નો પ્રદેશ થશે અને હવે આ gx ની કિંમતને તમે f માં મૂકો એટલે તમને f ઓફ gx મળશે રાઈટ એ જ વસ્તુ જો મને gof જોતું હોય તો મારે શું કરવું પડે જો હું આ સિસ્ટમને gof તરીકે વાત કરું તો શું થશે આ સિસ્ટમમાં તો કે સૌથી પહેલા હું કોઈ એક x ની કિંમત લઈશ કે જે કોના પ્રદેશમાંથી હશે f ના પ્રદેશમાંથી હશે એને હું વિધેય f માં મૂકીશ તો મને જવાબ fx મળશે હવે આ જે fx મળ્યું તે f નો વિસ્તાર થયો અને આ જ g નો પ્રદેશ થયો રાઈટ તો હવે હું આને g ના વિધેયમાં મૂકું તો મને જવાબ g ઓફ fx મળશે
રાઈટ, એટલે એવું કહી શકાય કે આ તમારું પ્રાઇમરી ઇનપુટ થઈ ગયું. બરાબર, આ પ્રાઇમરી ઇનપુટ થી તમને જે આન્સર મળ્યો એ એક તરીકે જીના વિસ્તાર તરીકે બિહેવ કરશે. એટલે આ જે જવાબ હશે એને આપણે જીનો વિસ્તાર પણ કહી શકીએ, અને બીજા સંદર્ભમાં એફ માટે પ્રદેશ પણ કહી શકીએ. એવું જ આ શરતમાં પહેલું અને એફ નો વિસ્તાર પણ કહી શકાય, અને આ જ જી માટે પ્રદેશ પણ હશે. એટલે અહીંયા પણ જે એફ નો વિસ્તાર તમને મળે છે એ વિસ્તાર જીના પ્રદેશનો ઉપગણ અથવા એના જેટલો હોવો જરૂરી છે, તો જ તમે કોઈક વેલ્યુને એક્ઝિસ્ટ કરાવી શકો. રાઈટ, એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. હું એમ કહું કે કોઈક મારું વિધેય એફ ફ્રોમ આર થી આર પર વ્યાખ્યાયિત થાય છે, એફ એક્સ બરાબર ટુ એક્સ છે, અને જી ફ્રોમ પણ આર થી આર પર છે, ને જી એક્સ બરાબર એક્સ પ્લસ વન છે. તો જો મને એફ ઓફ જી એક્સ શોધવું હોય તો સૌથી પહેલું જી એક્સ ની કિંમત શું આવવાની, એક્સ પ્લસ વન આવવાની. અને હવે એફ ના વિધેયમાં એક્સ પ્લસ વન એ શું હશે, એક પ્રદેશ તરીકે હશે. એટલે એક્સ નું જે વિધેય છે ટુ, એમાં એક્સ ના સ્થાન પર મારે એક્સ પ્લસ વન મૂકવાનું, એટલે જવાબ ટુ એક્સ પ્લસ ટુ મળશે. હવે જો મારે આ પ્રોસેસ ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવી હોય તો કોઈ પણ એક એક્સ ની કિંમત વિચારો. ધારો કે આપણે એવું કહીએ કે એક્સ બરાબર વન, રાઈટ. જો હું એમ કહું કે એક્સ બરાબર વન, તો આ એક્સ બરાબર વન સૌથી પહેલા શેમાં જશે, તો આવું લખાશે એફ ઓફ જી ઓફ વન લખાય. ચાલો જી ઓફ વન નો મિનિંગ શું થયો, આજે જી ઓફ વન નો મિનિંગ શું થયો, તો કે તમારે જી ના વિધેયમાં એક્સ ની કિંમત વન મૂકવાની, નો મિનિંગ કે વન પ્લસ વન ટુ, એટલે એફ ઓફ ટુ. હવે આ જે ટુ આવ્યું એ ટુ શું થયું, જી નો વિસ્તાર થયો, અને આ જ ટુ એફ નો પ્રદેશ થયો. રાઈટ, તો હવે તમે એક્સ બરાબર ટુ એફ ના વિધેયમાં મૂકો તો તમને જવાબ બે ગુણ્યા બે, એટલે જવાબ ચાર મળશે. રાઈટ, અને આ જો આખી પ્રોસેસ ફોલો નહીં કરવી હોય, અને સીધું જ જો આખી પ્રોસેસ ફોલો નહીં કરવી હોય અને સીધું જ તમારે જો આન્સર એફ ઓ જી એક્સ નો ડાયરેક્ટ આન્સર જોતો હોય, તો તમારે શું કરવું પડે કે તમે જે આ એફ ઓફ જી એક્સ નું જે વિધેય લાવ્યા એમાં સીધું તમે વન મૂકી શકો તો પણ ટુ પ્લસ ટુ એટલે જવાબ ફોર જ આવશે. ઓકે, એટલે અહીંયાથી સીધી જ તમે ડાયરેક્ટ કિંમત અહીંયા પણ મૂકી શકો. આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરી કે પહેલા તમે એક્સ ની કિંમત જી માં મૂકી ને જી ની કિંમત ને એફ માં મૂકી, બરાબર, અને એનો ડાયરેક્ટ જવાબ એક્સ નો જે એફ ઓફ જી એક્સ નો જે વિધેય આવે એમાં પણ ડાયરેક્ટ મૂકો તો પણ જવાબ એક નો એક જ થાય. એવું અહીંયા પણ એ જ થયું કે આ પ્રોસેસમાં શું બતાવ્યું મેં, કે પહેલા કોઈ એક એક્સ ની કિંમત તમે એફ એક્સ માં મૂકી અને એ એફ એક્સ નો જવાબ તમે જી એક્સ માં મૂકો. અધરવાઇઝ સીધું જ જે એફ ઓ જી ઓ એફ એક્સ આવે છે એમાં તમે એક્સ ની કિંમત મૂકો તો પણ બંનેનો જવાબ સેમ જ આવે. સો આ એક્ઝામ્પલ પરથી તમને એવો ખ્યાલ આવવો જોઈએ કે આપણે શું ચર્ચા કરવા માંગીએ છીએ. ઓકે, ચાલો અચ્છા, અને એવું જો મને જી ઓફ એફ એક્સ વિચારવું હોય તો શું થશે, તો શું થશે, જી ઓફ એફ એક્સ, એફ એક્સ ની કિંમત ટુ એક્સ છે, તો જી ના વિધેયમાં એક્સ ને બદલે મારે ટુ એક્સ પુટ કરવાનું, એટલે આ ટુ એક્સ ને બદલે ટુ એક્સ, તો જવાબ થઈ ગયો ટુ એક્સ પ્લસ વન, એટલે આ વિધેય આવ્યું. હવે તમે વન બાય વન એક્સ ની કિંમત ને પહેલા એફ માં મૂકો, એફ નો જે જવાબ આવે એને જી માં મૂકો, રાઈટ, એના કરતા સીધી જ એફ ઓ જી જી ઓ એફ એક્સ માં કોઈ એક્સ ની કિંમત ડાયરેક્ટ તમે ટુ એક્સ પ્લસ વન માં મૂકો તો પણ તમને જવાબ સેમ જ મળશે. બરાબર, આ થયું સંયોજિત વિધેય. શું કહેવાય, કઈ શરત હોય ને ક્યાંથી ક્યાં વિધેય વ્યાખ્યાયિત થાય, આ બે મુદ્દાઓની અંદર એ બધું જ કવર અપ થઈ ગયું. રાઈટ, એવો જ બીજો અગત્યનો મુદ્દો છે, એવો જ બીજો અગત્યનો મુદ્દો છે વ્યસ્ત વિધેય. બહુ જ અગત્યનો મુદ્દો. આપણે ઓલરેડી પ્રતિવિધેય ભણીને આવ્યા, રાઈટ, તો વ્યસ્ત વિધેય એટલે તમે ઇન્વર્સ ફંક્શન, ઇન્વર્સ ફંક્શન એટલે કે આપણને એવું ખબર છે કે આ પ્રતિવિધેય છે.
પણ આપણે જે પ્રતિવિધેય ભણ્યા ચેપ્ટર નંબર 2 ની અંદર એ ત્રિકોણમિતિય પ્રતિવિધેય હતો. હવે આ જે વિધેય હું ચર્ચા કરું છું વ્યસ્ત પ્રતિવિધેય એ બધું જ ઓવરઓલ બધા જ પ્રકારના વિધેયો કવર કરી લે, નોટ ઓન્લી ટ્રિકોનોમેટ્રી બટ દરેક પ્રકારના વિધેય. સો યાદ હોય તો પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કઈ કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય શું છે, તો હું ગુજરાતી ભાષામાં બોલી જાઉં. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 2 પ્રતિવિધેયમાં આ પોઈન્ટ તમે ચર્ચા કરી જ લીધી છે, રાઈટ? સો પ્રતિવિધેય શું છે? તો પ્રતિવિધેય એ આપે એવા બિંદુઓના બિંદુગણનું સમીકરણ છે કે જે વિધેયના y બરાબર x રેખાને સાપેક્ષના બિંદુઓનું પ્રતિબિંબ દર્શાવે છે. પ્રતિવિધેય એ આપેલ વિધેયના પ્રત્યેક બિંદુઓના y બરાબર x રેખાને સાપેક્ષ પ્રતિબિંબના બિંદુઓનો ગણ છે. એટલે કે જો મારું વિધેય a થી b પર વ્યાખ્યાયિત થતું હોય તો એનું પ્રતિવિધેય એટલે કે વ્યસ્ત વિધેય શેના પર વ્યાખ્યાયિત થશે? b થી a પર વ્યાખ્યાયિત થશે. અને મેજર ઇમ્પોર્ટન્ટ કન્ડિશન શું હતી? કે કોઈ પણ વિધેયના પ્રતિવિધેય એટલે કે વ્યસ્ત વિધેયના અસ્તિત્વ માટે એ વિધેય એકેક અને વ્યાપ્ત હોવું જ જોઈએ. ઓકે, બટ અહીં વ્યસ્ત વિધેય માટે એક શબ્દ છે વ્યસ્ત સંપન્ન વિધેય. એટલે અહીંયા તમને કદાચ એવું પૂછાય કે આપેલ વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય છે કે નહીં, તો એના માટેની આપણે એક વ્યાખ્યા નોટ ડાઉન કરી લઈએ. જોજો શું કહેવા માંગે છે તે. બહુ સિમ્પલ છે કે વિધેય f from a to b fx, અથવા તો શરૂઆત આપણે એવી કરીએ ચાલો કઈ આ રીતે જ કરીએ કે વિધેય f from a થી b fx માટે જો અન્ય કોઈ વિધેય g from b to a gx અસ્તિત્વ ધરાવે કે જેથી f o gx બરાબર ib તથા g o fx બરાબર ia થાય, તો f એ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. તથા g ને f નું વ્યસ્ત વિધેય એટલે કે પ્રતિવિધેય કહેવાય, જેને f ઇન્વર્સ વડે દર્શાવી શકાય. એટલે નોર્મલી આવું બોલાય કે f ઇન્વર્સ x બરાબર gx. અહીં ib તથા ia એ તદેવ વિધેય દર્શાવે. આપણે 11મા ધોરણમાં તદેવ વિધેયની વ્યાખ્યા ભણી ગયા, રાઈટ? એટલે કે f ઓફ gx નો જવાબ x થવો જોઈએ તથા g ઓફ fx નો પણ જવાબ x જ થવો જોઈએ. તો સવાલ થાય કે f ઓફ gx બરાબર ib માં b શું છે? તો આપણે અત્યારે જ ઉપર એક સંયોજિત વિધેયની વ્યાખ્યા ભણી ગયા કે f o g થવા માટેની શરત શું, તો કે g નો વિસ્તાર. તો બોલો f o g માં g નો વિસ્તાર શું છે? તો કે a છે. એ f ના પ્રદેશ એટલે કે a નો ઉપગણ થાય છે. તો f o g કોના પર વ્યાખ્યાયિત થશે? તો કે b થી b પર વ્યાખ્યાયિત થશે. તો આ જે ib છે ને એમાં b શું હશે? તો કે એવો ગણ હશે કે જેના પર f o g વ્યાખ્યાયિત થશે, એટલે કે b એ તમારા f o g નો શું દર્શાવશે? પ્રદેશ દર્શાવશે. એવું જ અહીંયા g o f બરાબર મેં i a લખ્યું છે,
કેમ એવું લખ્યું છે તો તમે વિચારો કે જી ઓ એફ શક્ય બનવા માટે એફ નો વિસ્તાર તો એફ નો વિસ્તાર બી થાય એ જી ના પ્રદેશ એટલે કે બી નો ઉપગણ થવાનો જ છે તો જી ઓ એફ ત્યાંથી ક્યાં વ્યાખ્યાય થશે તો કે ભાઈ એ થી એ પર વ્યાખ્યાય થશે એટલે મેં અહીંયા આઈ એ તરીકે દર્શાવ્યું છે સો આઈ બી અને આઈ એ શું દર્શાવશે તદેવ વિધેય દર્શાવે એટલે કહેવાય આઈડેન્ટિટી આઈડેન્ટિટી નો મીનિંગ કે એફ ઓ જી એક્સ નો જવાબ એક્સ હશે અને જી ઓફ એફ એક્સ નો જવાબ પણ એક્સ હશે જો આવું શક્ય બનતું હોય તો એફ ને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય જ્યાં જી એ એફ નું પ્રતિ વિધેય એટલે કે વ્યસ્ત વિધેય છે એમ કહેવાય અને એને એફ ઇન્વર્સ વડે દર્શાવી શકાય જો એફ નું વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે તો વિધેય એફ એક એક અને વ્યાપ્ત થાય તથા એનું જ સમાનાર્થી પણ સાચું એટલે કે જો f એક એક અને વ્યાપ્ત હોય તો f નું વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે રાઈટ સો આ બે સ્ટેટમેન્ટ યાદ રાખવાના કે વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે તે માટેની શરત શું કે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ વાઇસ વર્સા કે જો ઇન્વર્સ મળે છે તો પણ તમે એને એક એક અને વ્યાપ્ત કહી શકો છો ક્લિયર થશે હા એક મુદ્દો આપણે લખી દઈએ કે વિધેય એફ નું વ્યસ્ત વિધેય અનન્ય હોય એટલે કે કોઈ પણ વિધેયનો જો વ્યસ્ત વિધેય મળે છે પ્રતિવિધેય મળે છે તો એ કેવું હશે ભાઈ અનન્ય હશે ઓકે સો હવે સવાલ એમ થાય કે વ્યસ્ત વિધેય શોધાય કેવી રીતે તો બહુ સિમ્પલ લોજિક છે કે જો y બરાબર fx હોય તો x બરાબર f ઇન્વર્સ y બરાબર y બરાબર fx હોય તો x બરાબર f ઇન્વર્સ y આ રીતે તમે પ્રતિવિધેય શોધી શકો એટલે કે જો કોઈ તમારું વિધેય y બરાબર x ના સ્વરૂપમાં છે તો એના પરથી તમે x બરાબર y ના સ્વરૂપમાં જે વિધેય લાવશો એને તમે પ્રતિવિધેય કહેશો એનું અને ત્યારબાદ તમારે શું કરવાનું એનું કમ્પોઝિશન એટલે કે સંયોજન બંનેનું શોધી લેવાનું f ઓફ gx અને g ઓફ fx નું કમ્પોઝિશન શોધી લેવાનું કારણ કે આ જે f ઇન્વર્સ y જે હશે એને તમે બેઝિકલી શું કહેશો g ઓફ y કહી દેશો રાઈટ અને f ઇન્વર્સ ઓફ y બરાબર g ઓફ y એટલે એકબીજાના શું થઈ ગયા પ્રતિવિધેય થઈ ગયા અને પછી તમારે એનું શું મેળવી લેવાનું સંયોજન મેળવી લેવાનું જેવું તમે સંયોજન મેળવશો અને જો બંનેનો જવાબ તદેવ વિધેય આવી જાય દેટ મીન્સ કે તમારું વિધેય શું હશે વ્યસ્ત વિધેય મળી જશે તમને રાઈટ સો એક મેથડ થઈ ગઈ બરાબર મેથડ વધારે ડિટેલમાં આપણે જ્યારે ક્વેશ્ચન કરીશું ત્યારે સોલ્વ કરીશું સો હવે આપણે ચેક કરીએ સ્વાધ્યાય જોજો સ્વાધ્યાય 1.3 એમાં પહેલો દાખલો છે પહેલા દાખલાની અંદર છે એક વિધેય f બરાબર 1-3-4 થી 1-5 પર વ્યાખ્યાયિત છે બીજું વિધેય g એ 1-5 થી 1-3 પર વ્યાખ્યાયિત છે f ની તમને શરત આપી દીધી છે f બરાબર છે 1-2-3-5-4-1 અને એવું જ g બરાબર છે 1-3-2-3 અને 5-1 તો તમારે g o f વ્યાખ્યાયિત કરવું છે ચાલો ચેક કરી લઈએ અહીં અચ્છા મને જરાક એમ આપણે જણાવી દઈએ કે f નો પ્રદેશ શું છે તો f નો પ્રદેશ છે 1-3-f અને f નો વિસ્તાર શું છે f નો વિસ્તાર છે 1-2 અને 5 અચ્છા એ જ રીતે g નો પ્રદેશ આપણે વિચારીએ તો g નો પ્રદેશ છે 1-2-5 અને g નો વિસ્તાર છે 1-3 હવે જો મને GOF અસ્તિત્વ ધરાવતું હોવું હોય GOF અસ્તિત્વ ધરાવે એવું ચેક કરવું હોય કે શોધવું હોય તો પહેલા મારે એ ચેક કરવું પડે કે F નો વિસ્તાર કે ભાઈ F નો વિસ્તાર તો અહીં F નો વિસ્તાર
એ જી ના પ્રદેશ જેટલો જ છે બરાબર એટલે કે રેન્જ ઓફ એફ સબસેટ ઓર ઇક્વલ્સ ટુ ડોમેન ઓફ જી ની શરત નું પાલન થાય છે એનો મીનિંગ કે જી ઓ એફ અસ્તિત્વ ધરાવશે અને જો જી ઓ એફ અસ્તિત્વ ધરાવે તો જી ઓ એફ ક્યાંથી ક્યાં અસ્તિત્વ ધરાવશે તો ભાઈ એફ ના પ્રદેશ થી એટલે કે 1 3 4 થી જી નો વિસ્તાર 1 અને 3 પર તમારું વિધેય વ્યાખ્યાયિત થશે ઓકે હવે બહુ ધ્યાનથી સમજજો તો સૌ પ્રથમ શું કરવું પડે મને ભાઈ સો પહેલું એક્સ જીઓ એફ ના પ્રદેશમાં આપણને એવું ખબર પડી કે 1 3 અને 4 ત્રણ કિંમત આવી તો પહેલું જો હું એક્સ બરાબર 1 મૂકું તો જી ઓ એફ ઓફ 1 થશે એનો મીનિંગ કે જી ઓફ એફ ઓફ 1 થશે હવે વિચારો કે એફ ઓફ 1 નો જવાબ કેટલો છે એફ ઓફ 1 નો મીનિંગ શું થાય કે વિધેયમાં એફ ના વિધેયમાં તમે એક્સ બરાબર 1 મૂકવાથી વિસ્તાર શું મળ્યો જવાબ શું મળ્યો તો બોલો એફ ના વિધેયમાં એક્સ બરાબર 1 મૂકવાથી જવાબ 2 મળે છે સો એનો મીનિંગ કે અહીંયા એફ ઓફ 1 નો જવાબ 2 થશે હવે આ જે 1 હતું એ પ્રાઇમરી ઇનપુટ કહેવાય એની કિંમત તમે એફ માં મૂકી તો જવાબ તમને 2 મળ્યો અત્યારે આ 2 એ એફ નો વિસ્તાર થશે અને જી માટે પ્રદેશ થશે તો જી માં એક્સ બરાબર 2 મૂકવાથી જવાબ કોણ મળે છે તો કે 3 મળે છે એનો મીનિંગ કે અહીંયા તમને એક જવાબ 3 મળી ગયો એટલે જ્યારે તમે એક્સ બરાબર 1 મૂક્યું તો જી ઓ એફ નો જવાબ શું આવ્યો 3 આવ્યો એટલે હું અહીંયા એમ લખી દઉં કે માટે જી ઓ એફ બરાબર તો એમાં એક પેર મળી એક્સ બરાબર 1 મૂકવાથી જવાબ 3 ચાલ બીજો હવે તમે એક્સ બરાબર બીજો પ્રદેશમાં શું કયો ઘટક છે કે ભાઈ 3 છે તો તમે એક્સ બરાબર 3 વિચારો એટલે જી ઓ એફ ઓફ 3 એટલે અહીંયા થઈ જશે જી ઓફ એફ ઓફ 3 હવે તમે એમ વિચારો કે એફ ના વિધેયમાં એક્સ બરાબર 3 મૂકવાથી કયો જવાબ મળે છે તો કે 5 મળે છે એનો મીનિંગ કે જી ઓફ 5 હવે આ 5 જે હતું તે એફ નો પ્રદેશ વિસ્તાર થયો સોરી અને જી નો પ્રદેશ થશે તો જી ના વિધેય પર તમારી નજર પડવી જોઈએ અને એક્સ બરાબર 5 મૂકવાથી જવાબ શું આપે છે 1 આપે છે એટલે એનો મીનિંગ કે અહીંયા મને જવાબ 1 મળશે એનો મીનિંગ કે બીજી પેર શું મળી તો કે 3 અને 1 મળશે અને હવે ત્રીજો ઘટક તો કે એક્સ બરાબર 4 મૂકો એક્સ બરાબર 4 એટલે જી ઓ એફ ઓફ 4 એટલે તમે કહેશો જી ઓફ એફ ઓફ 4 એનો મીનિંગ કે એફ ના વિધેયમાં એક્સ બરાબર 4 મૂકવાથી જવાબ શું મળે છે તો 1 મળે છે અને 1 મૂકવાથી જવાબ પાછો શું મળે છે 3 મળે છે રાઈટ એટલે બીજી પેર મને કઈ મળી 4 અને 3 મળી સો આ જે છે એ મારું જી ઓ એફ મળી ગયું પણ હવે આ જ વસ્તુને બદલે હું એમ પૂછું કે શું અહીં એફઓજી અસ્તિત્વ ધરાવશે એફઓજી માટે શું કહેશો તો વિચારો એફઓજી માટે જી નો વિસ્તાર શું છે તો કે જી નો વિસ્તાર છે 1 3 અને પ્રદેશ શું છે એફ નો તો કે 1 3 4 તો અહીં એફઓજી પણ અસ્તિત્વ ધરાવશે કેમ કારણ કે રેન્જ ઓફ જી જે છે એ ડોમેન ઓફ એફ નો ઉપગણ થવાનો છે 1 3 ઇઝ અ સબસેટ ઓફ 1 3 4 એનો મીનિંગ કે એફઓજી પણ અસ્તિત્વ ધરાવશે રાઈટ એફઓજી અસ્તિત્વ ધરાવે પણ આમાં હવે શોધવાનું નથી કીધું તો આપણે શોધતા નથી બટ તમને જાતે ખ્યાલ આવી જાય કે જો એફઓજી અસ્તિત્વ ધરાવશે તો ક્યાંથી ક્યાં આવશે તો કે 1 3 5 થી સોરી 1 2 5 થી 1 2 5 પર આવશે ઓકે સો હોપ કે આ પોઈન્ટમાં તમને ક્લિયર થયું હોય રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઉં નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમને કીધું છે કે ધારો કે બે વિધેય તમને આપ્યા છે એફ જી અને એચ એ આર થી આર પર છે તો સાબિત કરો કે પહેલાની અંદર LHS આપણે લઈ લઈએ LHS છે એફ પ્લસ જી ઓ એચ જો અહીં કોઈ પણ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન અસ્તિત્વ ધરાવે છે કે નહીં ચેક કરવાની જરૂર નથી કેમ નથી જરૂર કારણ કે ઓલરેડી આર થી આર પર જ વ્યાખ્યાયિત કરીને આપી દીધા છે ઓકે અને આ જે બે મુદ્દા છે સનાતન સત્ય થઈ જાય એટલે આ તમે ડાયરેક્ટ થ્યોરિટિકલ પણ યાદ રાખો તો પણ ચાલે પ્રૂફ કરવું હોય તો પણ તમે આ રીતે લખી શકો કે એફ પ્લસ જી ઓ એચ બરાબર એફ પ્લસ જી ઓફ એચ એક્સ
એટલે આને લખાય f ઓફ hx પ્લસ g ઓફ hx. હવે f ઓફ hx ને લખાશે f o h x પ્લસ g o h x, એટલે આ થઈ ગયું f o h પ્લસ g o h. હવે આ રીતે સાબિતી ની આપવી હોય ને તમે f g અને h ને કોઈ અલગ અલગ વિધેય લઈ લો તો પણ ચાલે. હા કે ભાઈ f x બરાબર x, g x બરાબર x પ્લસ 1 અને h x બરાબર 2 x પ્લસ 1, અને પછી તમે આ સાબિતી આપો તો પણ ચાલે. ઓકે, અને તો આના બરાબર તમારું r h s થઈ ગયું. માટે કહી શકાય કે f પ્લસ g ઓફ h ઓ h બરાબર f ઓ h પ્લસ g ઓ h. એવું જ બીજું એમાં એલ એચ એસ માં છે તમારી પાસે f ડોટ g ઓ h. તો પહેલા તો આ f ડોટ g ઓફ એચ એક્સ લખાય, એટલે આને કહેશું આપણે f ઓફ એચ એક્સ ડોટ g ઓફ એચ એક્સ, એટલે આ થઈ ગયું f ઓ એચ એક્સ ડોટ g ઓ એચ એક્સ, એટલે તમને મળી ગયું f ઓ એચ ડોટ g ઓ એચ ઇક્વલ્સ ટુ r h s. માટે કહી શકાય કે f ડોટ g ઓ એચ ઇક્વલ્સ ટુ એફ ઓ એચ ડોટ જી ઓ એચ. આ બેઝિકલી ડાયરેક્ટ રૂલ થઈ ગયો, રાઈટ? આનો પ્રૂફ આ રીતે આપી શકાય, અથવા પાછું જે મેં કીધું તેમ કોઈક એક્ઝામ્પલ લઈને બી તમે કરી શકો બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે જી ઓ એફ અને એફ ઓ જી શોધવાનું છે. હવે અહીંયા જો કોઈ પણ વિધેય કે સપ્રદેશ કે પ્રદેશ કે વિસ્તારની શરત તમને આપી નથી, એટલે આપણે ઉધારી લઈએ કે ભાઈ એફ ઓ જી અને જી એફ શક્ય બને જ છે, રાઈટ? સો પહેલા માટે આપણે ચેક કરીએ. પહેલામાં એફ એક્સ બરાબર મોડ એક્સ અને જી એક્સ બરાબર મોડ ફાઈવ એક્સ માઇનસ ટુ છે. તો જો હું જી ઓ એફ એક્સ ચેક કરવા માંગતો હોઉં તો જી ઓફ એફ એક્સ, ઓકે, એફ એક્સ શું છે આપણી પાસે? માનાંકમાં એક્સ છે, અને હવે આ માનાંકમાં એક્સ ને તમારે માનાંકમાં ફાઈવ અને x ને બદલે માનાંકમાં 5x માઇનસ 2 અને હોલ મોડ્યુલસ તો છે જ, રાઈટ? જો જોઈ લો બહુ સિમ્પલ વે થી કર્યું છે ભાઈ, કઈ જ અંદર ડિફિકલ્ટ નથી. પહેલા તો g ઓફ fx નો મીનિંગ g ઓફ f ઓફ x થાય. f ઓફ x એટલે વિધેય છે માનાંકમાં x, એટલે g ઓફ માનાંકમાં x નો મીનિંગ શું થયો કે તમારે g ના વિધેયમાં x ને બદલે માઇનસ x મૂકી દેવાનું, રાઈટ? એવું જ તમે હવે f ઓ g ઓફ x વિચારો, એટલે આ થશે f ઓફ gx. ચાલો gx નો મીનિંગ છે કે માનાંકમાં 5x માઇનસ 2. તો હવે f ના વિધેયમાં, હવે f નું વિધેય શું છે? માનાંક x. તો માનાંક ની અંદર માનાંક 5x માઇનસ 2, માનાંક નું માનાંક એટલે એક જ વખત તમે માનાંક લખો તો ચાલે. ઓકે, સો અહીં એવું બી કહી શકાય કે અહીં f ઓફ gx બરાબર gx મેળવ્યો, એટલે આના પરથી કઈ રૂલ સાબિત નથી થતો, પણ આ તો કદાચ ચાર ઓપ્શનમાં કદાચ MCQ માં પૂછાય કે f ઓફ gx બરાબર ખાલી જગ્યા, કદાચ માનાંકમાં 5x + 2 આપે, gx આપે, fx આપે, ને એક પણ નહીં એવું આપી શકે, તો તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, ચાલો એવું જ બીજું ચેક કરીએ. બીજાની અંદર g ઓફ fx ઇક્વલ્સ ટુ g ઓફ fx. ચાલો fx શું છે? 8x નો ક્યુબ છે. ચાલો હવે ધ્યાનથી જોજો, આ જે 8x નો ક્યુબ છે ને, એને તમારે g ના વિધેયમાં, હવે g નું વિધેય શું છે? x ની 1/3, એટલે અહીંયા આપણે x ની જગ્યાએ ખાલી રાખીએ, રેઝ ટુ 1/3. અહીં g ના વિધેયમાં x ને બદલે તમારે 8x નો ક્યુબ મૂકવાનો, એટલે આ 8 રેઝ ટુ 1/3 અને x ક્યુબ રેઝ ટુ 1/3 થશે, એનો મીનિંગ કે આ 2x થઈ ગયું. અને એ જ રીતે જ્યારે તમે જી ઓ એફ સોરી એફ ઓ જી એક્સ વિચારો છો તો એફ ઓફ જી એક્સ, ચાલો જી એક્સ શું છે? જી એક્સ છે એક્સ ની પાવર માં 1/3. તો જ્યારે તમે એ એફ ની એક્સ ની પાવર 1/3 ને એફ ના વિધેયમાં મૂકો, એફ નું વિધેય શું છે? 8 ઇન્ટુ એક્સ નો ક્યુબ,
અને એમાં x ને બદલે આપણે મૂકવાનું x રેઝ ટુ 1 બાય 3 તો 3 3 કેન્સલ એનો મીનિંગ કહીએ તમને જવાબ મળી જશે 8x ઓકે તો જે ભાઈ પોઈન્ટ ક્લિયર હવે જો આને વેલ્યુ થી ચેક કરવું હોય ધારો કે તો પણ આપણે વિચારી શકીએ ધારો કે આપણે તમારે વેલ્યુ થી ચેક કરવું છે તો હું એમ કહું કે હું x બરાબર 1 મૂકું જો સ્ટેપ બાય સ્ટેપ x બરાબર 1 એટલે g ઓફ f ઓફ 1 જાઓ ચલો f ઓફ 1 એટલે શું છે તો કે f ઓફ 1 એટલે 8 ઇન્ટુ x ક્યુબ તો 8 ઇન્ટુ 1 હોલ ક્યુબ એટલે 8 તો અહીંયા થઈ જશે g ઓફ 8 અને g ઓફ 8 એટલે શું થશે તો કે 8 નું ઘનમૂળ એટલે જવાબ 2 રાઈટ એટલે તમને g ઓફ f ઓફ 1 નો જવાબ 2 મળ્યો હવે g ઓફ f ઓફ 1 f નું વિધેય શું હતું 2x હતું તો તમે આ x ની કિંમત 1 ને આટલા બધા લાંબા મૂકવા કરતા સીધી જ 2x માં મૂકશો તો પણ તમને જવાબ 2 જ મળશે ઓકે સો આ તો એક જસ્ટ મેં તમને બતાવ્યું કે કઈ રીતે આ એક્ઝામ્પલ થી પણ સોલ્વ થઈ શકે બટ અહીંયા તમારે ઇન જનરલ પ્રૂફ કરવું હતું સો એના વિશે પણ તમને આઈડિયા આવી જાય ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ જો નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે fx બરાબર 4x + 3 / 6x - 4 જ્યાં x નોટ ઇક્વલ્સ ટુ 2 બાય 3 હવે બધાને જેવું ખબર પડે છે કે x નોટ 2 બાય 3 કેમ આપ્યું છે એનો મીનિંગ એવો થાય એ આપવાનું કારણ એક જ છે કે 4x + 3 ના છેદમાં 6x - 4 માંથી તમે 2 કોમન લઈ લો તો તમને 3x - 2 મળશે હવે જો હું x ની કિંમત 2 બાય 3 મૂકું તો છેદ 0 થઈ જાય રાઈટ એટલે એનો મીનિંગ એવો થયો કે આ જે વિધેય છે એનો પ્રદેશ શું હશે એનો પ્રદેશ શું હશે તો કે એનો પ્રદેશ હશે x belongs to r minus 2 by 3 ઓકે તમારે એવું સાબિત કરવું છે કે f of fx નો જવાબ x છે ક્લિયર તો ચાલો ચેક કરીએ બોલો fx છે આપણી પાસે 4x + 3 upon 6x - 4 ચાલો f o f of x મારે ચેક કરવું છે તો આને લખાય f of fx ચાલો fx ની કિંમત છે 4x + 3 / 6x - 4 ઓકે સો હવે બહુ ધ્યાનથી સમજજો f ની અંદર f ના વિધેયમાં જ્યાં પણ x દેખાય ત્યાં તમારે આ આખી વેલ્યુ એટલે કે 4x + 3 / 6x - 4 મૂકવું પડશે ચાલો હવે 4 fx છે આપણી પાસે 4 ઇનટુ બ્રેકેટ આ બ્રેકેટમાં આપણે આ કિંમત મૂકીશું + 3 છેદમાં 6 ઇનટુ બ્રેકેટ અને માઇનસ 4 હવે આ જે મેં બ્રેકેટ મૂક્યા છે એ બ્રેકેટ કોના બદલે મૂક્યા છે આ x ને બદલે મૂક્યા છે અને x ને બદલે આપણે હવે શું મૂકવું પડશે તો કે 4x + 3 / 6x - 4 અને 4x + 3 / 6x - 4 ચાલો તો હવે આપણે સાદરૂપ આપી લઈએ જો હું સાદરૂપ આપું તો 4 ઇનટુ 4x + 3 + 3 ઇનટુ 6x - 4 આ લસા લીધો એવું જ છેદમાં 6 ઇન્ટુ 4x + 3 - 4 ઇન્ટુ 6x - 4 ચાલો લસા લેશું એટલે ઉપર નીચેથી છેદમાંથી 6x - 4 કેન્સલ થઈ જશે તો માટે f ઓફ fx બરાબર 16x + 12 + 18x - 12 છેદમાં 24x + 18 માઇનસ 24x + 16 સો એનો મીનિંગ કે ઉપર 12 12 કેન્સલ 34x / 24x 24x કેન્સલ 34 એનો મીનિંગ કે f ઓફ fx ઇક્વલ્સ ટુ x થયો અને જો f ઓફ fx ઇક્વલ્સ ટુ x થાય તો એનો મીનિંગ કે fx બરાબર શું કહેવાશે f ઇન્વર્સ ઓફ x કહેવાશે માટે તમને જે બીજો સવાલ પૂછ્યો છે કે f નું પ્રતિવિધેય શું થશે તો ભાઈ f પોતે જ એનું પ્રતિવિધેય થશે માટે f નું પ્રતિવિધેય f પોતે જ થાય રાઈટ તજે ભાઈ ક્લિયર હવે આ જ વસ્તુને જો તમારે પ્રૂફ આપીને ચેક કરવું હોય કે કેવી રીતે f ઇન્વર્સ જ પોતે પોતાનું વિધેય થયું f જ પોતે પોતાનું પ્રતિવિધેય થયું તો તમારે શું કરવાનું તમારે સિમ્પલી ખાલી આ જાણકારી માટે
4x plus 3 upon 6x minus 4 बराबर y लेवानू, नाना परती तमारे x ने करता बनावानू, એટલે y ના સ્વરૂપમાં જે વિધેય આવશે ને તે પણ આવું જ આવશે કે 4y plus 3 upon 6y minus 4. ઓકે, નોર્મલી છે ને આની અંદર વિસ્તાર માટેની પણ શરત હોવી જોઈએ. યાદ હોય આપણને તો આપણે લાસ્ટ સેશનમાં એક દાખલો ગણેલો હતો, નંબર 9 કે 10 નંબરનો, કે જેમાં એક સમમેય વિધેય માટે મેં રૂલ લખાવેલો કે કોઈ પણ એક સમમેય વિધેય ax plus b by cx plus d એ r minus minus d by c થી r minus a by c પર જ વ્યાખ્યાયિત થાય, રાઈટ? એટલે અહીં તમારે જો એને પ્રતિવિધેયને ખરેખર સાચું સાબિત કરવું હોય કે પ્રતિવિધેય મળે છે કે નહીં, રાઈટ? અહીંયા એવું કીધું છે કે પ્રતિવિધેય શું છે. જો એવું પૂછે કે પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવશે તો આની અંદર તમારી પાસે એક એક અને વ્યાપ્તની શરતની નું પાલન કરતું હોવું જોઈએ. ઓકે, પણ એ આગળ આપણે ચેક કરીશું જેમ જેમ દાખલા વધતા જશે તેમ તેમ. ઓકે, સો અત્યારે આટલા આજના સેશનમાં આપણે અહીંયાથી આજે સ્ટોપ કરીએ, રાઈટ? કઈ પણ ડાઉટ હોય સો કોન્ટેક્ટ છે જ તમારી પાસે, સ્ક્રીન પર તમારી પાસે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર, બાકી તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, નેક્સ્ટ સેશનમાં આને જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.